તો તસવીર તમે અત્યારે જગન્નાથજીની રથયાત્રા સંબંધી જોઈ રહ્યા છો અને અલગ અલગ જગ્યાઓ પરથી અત્યારે અમારા સંવાદદાતાઓ વિગત પણ આપી રહ્યા છે. નિર્મલ અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે. નિર્મલ, તમારી આસપાસ અત્યારે શું તસવીર? સંવાદદાતા સાથે ફરી સંપર્ક કરીશું. ઉલ્લેખનીય છે કે સરસપુરમાં અત્યારે માહોલ બરાબરનો જામ્યો છે, કારણ કે મોસાળ આવી પહોંચ્યા છે ભગવાન જગન્નાથ. ઉલ્લેખનીય છે કે હવે મામેરાથી લઈને તમામ જે પ્રક્રિયા છે તે પણ થઈ રહી છે અને બધા જ જે ભક્તો અજોડાયા છે રથયાત્રામાં, તેઓ આ રથયાત્રાને જે સાક્ષી બન્યા છે તે સરસપુરમાં ભોજન ગ્રહણ કરશે. સરસપુર પણ આજના સ્વાગત કંઈક આ જ અંદાજમાં દર વર્ષે કરતું આવ્યું છે. મહત્વની વાત એ છે કે જ્યારે ભગવાનનું મામેરું હોય, મોસાળ હોય, ત્યારે સ્વાભાવિકપણે ત્યાં ઉત્સાહ પણ હોય. આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, કયા પ્રકારનો ઉત્સાહમય માહોલ હાલમાં આપ જોઈ શકો છો? સરસપુર ખાતે ભગવાનના રથ પહોંચી ગયા છે અને ભગવાનના જ્યારે રથ પહોંચી ગયા છે ત્યારના દ્રશ્યો અત્યારે બતાવવાનો પ્રયત્ન કરશે મારા કેમેરા પર્સન. ભગવાનના જે ભાણેજ અહીં મોસાળમાં આવ્યા છે અને મોસાળમાં આવ્યા છે ત્યારે તેમને મામેરું ધરાવવામાં આવી રહ્યું છે. જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો ભગવાનના નજીકથી, ખૂબ નજીકથી દ્રશ્યો અત્યારે TV9 બતાવી રહ્યું છે. જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોવા માટે અનેક લોકો તલપાપડ થઈ રહ્યા છે. બહુ મોટી સંખ્યામાં અહીં સરસપુર ખાતે લોકો ઉમટી પડ્યા છે. જે રીતે લોકોની અહીં મેળાવડો જામ્યો છે, જનજુવાળ અહીં ઉમટી પડ્યો છે, ભક્તોનું ઘોડાપૂર અહીં જોવા મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અહીંયાની જે સ્થિતિની વાત કરવામાં આવે તો લગભગ 20-25 મિનિટ સુધી હજુ પણ અહીં ભગવાન રોકાશે અને ભગવાન અહીં પોતાના મોસાળમાં રોકાયા બાદ ફરીથી એક વખત પરત મંદિર જવા માટે, નિજ મંદિર જવા માટે રવાના થશે. જે નગરચર્યા છે તે નગરચર્યાનો અડધો આયામ અત્યારે આવી ગયો છે અને હવે બાકીનો જે આયામ છે તે સરસપુર ખાતેથી થોડીક ક્ષણોમાં શરૂ થશે. જે રીતે અહીં સરસપુર ખાતે સરસપુર સુધી ભગવાન અહીં પહોંચ્યા અને ભગવાન જ્યારે પહોંચ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યજમાન જે અત્યારે લાભાર્થી બન્યું છે તે અત્યારે પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગજરાજ પણ અહીંથી રવાના થઈ રહ્યા છે. લગભગ 16 જેટલા હાથી દરેક વખતે રથયાત્રામાં હોય છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર 15 હાથી રાખવામાં આવ્યા છે. 15 હાથીનો રથયાત્રામાં સમાવેશ કરવામાં આવે છે, કેમકે એક હાથીની તબિયત નાદુરસ્ત છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે ટેબ્લોઝ રાખવામાં આવ્યા છે, ટેબ્લોઝનો પણ સમાવેશ થઈ રહ્યો છે. તે ટેબ્લોઝ પણ અત્યારે અહીંથી નિજ મંદિર જવા માટે રવાના થશે. પરંતુ ટૂંકમાં સરસપુર ખાતે અત્યારે જ્યારે ભક્તોનો જમાવડો જામ્યો છે, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેરણ છોડ, માકર છોડના નાદથી અહીં સરસપુર વિસ્તાર ગુંજી ઉઠ્યો હોય તેમ લાગી રહ્યું છે. તે જાણ્યો સરસપુરનો આખો આ માહોલ, ભક્તિમય માહોલ છે. મહાપ્રસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે રથ ત્યાં રોકાશે. પહોંચ્યા પછી મામેરું કરવામાં આવી રહ્યું છે, મામેરું ભરાયું છે. આ મામેરામાં અલગ અલગ ભાગા હોય છે. બેન સુભદ્રા માટે શણગાર પણ હોય છે, 16 શણગાર આપવામાં આવે છે. તો મામેરાનું પણ આ રીતે અનેરું મહત્ત્વ છે કે જ્યારે ભાણેજ પોતાના મામાના ઘરે આવ્યો હોય ત્યારે અને જે પાછા ફરવાનો હોય ત્યારે પાછા ફરતી વખતે મોસાળમાં આ માધવના વધામણા ચોક્કસ મામેરા દ્વારા થઈ રહ્યા છે. તો મામેરાનું પણ અલગ મહત્ત્વ છે અને ખૂબ જ અલૌકિક આખો નજારો અત્યારે સરસપુર ખાતે જોવા મળી રહ્યો છે. સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત. કોટ વિસ્તાર છે, ખૂબ જ નાના રસ્તા છે, ગલીઓ છે, જોકે કોઈને અડચણ નથી પડી રહી અને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આ ત્રણેય રથ સરસપુર તરફ પ્રસ્થાન કરતા પણ નજરે પડી રહ્યા છે. રેશમી વાઘા આખા સજાવવામાં આવ્યા છે. બે તસવીર બે કેમેરા દ્વારા આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે માનવ મહેરામણ કેટલું છે, કારણ કે આજે આખું સરસપુર હરખે ચડ્યું છે, કારણ કે મોસાળું કરવાનું છે અને જગતનો નાથ જ્યારે ખુદ સામે ચાલીને આવતો હોય અને ત્યારે તેમનું સ્વાગત કેમ ન કરીએ તે સવાલ થાય. અને એટલે જ અત્યારે સરસપુર ભલે ચિરાગ નાનો વિસ્તાર છે, અપોળ વિસ્તાર છે, ગલીઓ નાની છે, સાંકડી છે, પણ આ સાંકડી શરીરમાં ભગવાનને ખૂબ ગોઠે છે.